આટલા બધા લોકોથી ઘેરાયેલા હોવા છતાં આપણે કોઈનાથી જોડાયેલા હોવા છતાં કોઈના દ્વારા પોતાને અપનાવવા કોઈના દ્વારા પોતાને પ્રેમ કરવાની ભાવનાની અછત અનુભવીએ છે અમે એ બેચેની અને એકલતાથી કેવી રીતે બહાર નીકળી શકીએ એક સ્તર પર આ પ્રશ્ન આ વિશે છે કે હું આઝાદ કેવી રીતે થઈ શકું બીજા સ્તર પર તમે પૂછી રહ્યા છો હું કોઈ વસ્તુ કે વ્યક્તિથી પોતાને કેવી રીતે બાંધી શકું તમારે નક્કી કરવું જોઈએ કે તમારા જીવનમાં વધુ મહત્વ શેનું છે આઝાદીનું કે બંધનનું પ્લીઝ હું સાંભળવા માંગુ છું ફ્રીડમ પરંતુ આઝાદ થતા જ તમે ખોવાયેલા હોય એવું અનુભવો છો જો તમે પહાડો પર જાવ અને તમે પૂરી રીતે આઝાદ હોવ અર્થાત કોઈ પણ નહીં આજુબાજુ કંઈ પણ ન હોય તમે બસ પહાડોના ખાલી વિસ્તાર હો તો તમે આઝાદી નહીં અનુભવો તમે ખોવાયેલા અનુભવ કરશો તો આઝાદીને સંભાળવા માટે એક સ્તરની સ્પષ્ટતા અને શક્તિની જરૂરત હોય છે મોટાભાગે લોકો આઝાદીને સંભાળી નથી શકતા તેઓ કાયમ પોતાને બાંધવાનો પ્રયત્ન કરે છે જેઓ દર વખતે આઝાદીની વાતો કરે છે જો તમે એમને સાચે જ આઝાદી કરી દો તો એમને ઘણું દુઃખ મળશે આ તો ક્રમિક વિકાસની સમસ્યા છે કહેવાનું અર્થ છે એક રીતે માણસ હમણાં તો પાંજરાના પંખી જેવો છે જો તમે કોઈ પક્ષીને લાંબા સમય સુધી પાંજરામાં રાખો અને પછી એક દિવસ પાંજરાનો દરવાજો ખોલો તો પણ તે નહીં ઉડે અંદર હોવા પર એ વિરોધ કરશે કે તે આઝાદ નથી પણ તે ઉડશે પણ નહીં માણસોની સ્થિતિ આવી જ છે બાકી બધા પ્રાણીઓ માટે પ્રકૃતિએ બે રેખા ખેંચી છે જેની અંદર એમને જીવવાનું અને મરવાનું હોય છે અને તેઓ એમ જ કરે છે પણ માણસો માટે ફક્ત નીચેની રેખા હોય છે ઉપરની રેખા નથી હોતી અને એમને આ વાતની તકલીફ છે જો એમનું જીવન પણ બીજા દરેક પ્રાણીઓની જેમ જ નક્કી હોત તો તેઓ દુઃખી ન હોત બેચેન ન હોત પોતાની જ બુદ્ધિને સાચવવા માટે હેરાન ન થતા હોત અને અજાણતા તમે આજ શોધી શકો છો તમે એને સંબંધોના રૂપમાં શોધી શકો છો વ્યવસાયના રૂપમાં શોધી શકો છો રાષ્ટ્રીયતાના રૂપમાં શોધી શકો છો કાં તો શોધી શકો છો જાતિ સમુદાય ભગવાન સ્વર્ગ કે નરકના રૂપમાં તમે બસ એક નકલી રેખા દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો જેનું અસ્તિત્વ જ નથી કારણ કે આઝાદી માટે સાહસની જરૂર હોય છે એક પ્રકારના ગાનપણની જરૂર હોય છે જો તમે ઘણા સમજદાર છો તો તમે આઝાદ નહીં થઈ શકો કારણ કે તમે તર્કની બે રેખા વચ્ચે ચાલશો આઝાદ થવા માટે ઘણી તાકાત જોઈએ કે તમે સૌથી પહેલા જો તમે આઝાદ થવા ઈચ્છો છો તો જે વસ્તુની જરૂર છે શું તમે જાણો છો કે દરેક માણસના દરેક અનુભવનો એક રાસાયણિક આધાર હોય છે હલો જેને તમે ખુશી કહો છો તે એક પ્રકારની કેમિસ્ટ્રી છે દુઃખ બીજી પ્રકારની કેમિસ્ટ્રી છે તણાવ એક પ્રકારની કેમિસ્ટ્રી છે બેચેની અલગ પ્રકારની કેમિસ્ટ્રી છે પીડા એક પ્રકારની કેમિસ્ટ્રી છે પરમાનંદ એક પ્રકારની કેમિસ્ટ્રી છે એક્સ્ટ્રેસી તો તમે જાણો છો કે એક અલગ પ્રકારની કેમિસ્ટ્રી છે મે સાંભળ્યું તો તમારા જીવનના અનુભવનો પણ એક રાસાયણિક આધાર છે આ એને જોવાની સૌથી ઉપર છલ્લી રીત છે આના બીજા પાસાઓ છે પણ તમને સમજાવવા માટે કાં તો બીજા શબ્દોમાં તમે જેને અત્યારે હું કહો છો તે એક રાસાયણિક સૂપ છે સવાલ માત્ર એ છે કે તમે સારો સૂપ છો કે ખરાબ સૂપ છે કે નહીં જો અત્યારે તમારી અંદર આનંદની કેમિસ્ટ્રી છે જો તમે આંખો બંધ કરી લો તો સારું છે આંખો ખોલશો તો સારું છે જો કોઈ અહીંયા છે તો સારું છે કોઈ નથી તો સૌથી સારું છે આ કે ના પણ જો તમારી કેમિસ્ટ્રી ખરાબ છે જો તમે એને જુઓ અને એ તમને જોઈને હસે છે તો એ ઠીક છે પણ સારું નહીં જો એ તમને એવી રીતે જુએ છે તો અચાનક સમસ્યા થઈ જાય છે જો આ લોકો બિલકુલ તમારી મરજી મુજબ ચાલે છે તો તમારી કેમિસ્ટ્રી ઠીકઠાક સંતુલનમાં રહે છે જો તેઓ કંઈક એવું કરે છે જે તમને પસંદ નથી તો કંઈક બીજું જ થઈ જાય છે તો વાસ્તવમાં તમે આ મેકેનિઝમને ધ્યાનથી નથી જોયું કે આનો આધાર શું છે કેવી રીતે કામ કરે છે હું એને સૌથી ઊંચા સ્તર પર કેવી રીતે ચલાવી શકું છું હમણાં માની લો કે તમે એકદમ આનંદમાં છો તો શું તમને ચિંતા થશે કે અહીંયા કોણ કોણ છે નથી જો તે આસપાસ છે તો સારું છે તેઓ જતા રહ્યા તો પણ સારું છે કારણ કે જીવનનો તમારો અનુભવ હવે આનાથી નક્કી નથી થઈ રહ્યો કે તમારી આસપાસ શું છે અને શું નથી પછી ભલે તે લોકો હોય વસ્તુઓ હોય કે ભોજન હોય કે કંઈ બીજું જ તેમનાથી જ એ નક્કી નથી થઈ રહ્યું એકવાર જ્યારે તમારા હોવાની રીત કોઈ બહારની વસ્તુથી નક્કી નથી થતી તો એકલતા જેવી કોઈ વસ્તુ નથી હોતી પણ તમે તમારી એકલતાનો આનંદ ઉઠાવશો કારણ કે તમે ઈચ્છો કે ન ઈચ્છો આ નાની ઉંમરમાં સમજવું થોડું મુશ્કેલ છે તમે ઈચ્છો કે ન ઈચ્છો આ શરીરની અંદર તમે કાયમ એકલા હો છો છે ને ભલે તમે સંવાદ કરો કે સંભોગ કે પછી બીજું કંઈ પણ કંઈ પણ કંઈ પણ છતાં પણ તમે આ શરીરમાં એકલા છો હા આ કે ના હેલો ઇફ યુ ડોન્ટ લર્ન હાઉ ટુ હેન્ડલ ધીસ અલોનનેસ યુ હેવ નોટ લર્ન એનીથીંગ અબાઉટ લાઈફ ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ જો તમે આ એકલતાને સંભાળતા નહીં શીખો તો તમે આ જીવનના વિશે કંઈ નહીં શીખો આ સૌથી સરસ વસ્તુ છે જીવન વિશે સૌથી સારી વસ્તુ એ છે કે કોઈ અહીંયા નથી આવી શકતું આ ફક્ત મારી જગ્યા છે હા કે ના શું આ સૌથી સુંદર વસ્તુ નથી કોઈ મારી અંદર નથી ઘૂસી શકતું તેઓ મને કેદ કરી શકે છે ત્રાસ આપી શકે છે ઘણી વસ્તુઓ કરી શકે છે પણ તેઓ મારી અંદર નથી ઘૂસી શકતા કારણ કે મારી પાસે જે જગ્યા છે તે ફક્ત મારી છે શું આ તમારા જીવનનું સૌથી સુંદર પાસું નથી આને તકલીફ ન સમજો આ સૌથી સુંદર વસ્તુ છે પરંતુ તમે થોડા રોમેન્ટિક થઈને તરસવાનો આનંદ લેવા માંગો છો એ કધુ ગીત છે ગીત કોઈ ના માટે તરસું હું તમારા વિના જીવી નથી શકતી આજકાલ મોટા ભાગના ગીતો આવા જ છે જૂના ગીતો જૂના ગીતો હું બહુ ખરાબ ગાઉ છું બહુ ખરાબ ગાઉં છું શબ્દ કહું ગાઈશ હમ તેરે વિના બ રહે નહી શકતે તમે મને કહી રહ્યા છો હમ તરે વિના બ રહે નહી શકતે તરે વિના ક્યા વजूद મેરા ओके ओके। श्रीराम सिंगर शे। शे। हाँ, हाँ। हम तेरे बिन रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा। બધા છોકરાઓએ આવી રીતે ગાતા શીખવું જોઈએ નહીં તો છોકરીઓ નહીં પટાવી શકે પણ છોકરીઓએ સમજવું જોઈએ કે છોકરાઓની જરૂરિયાત છે એટલા માટે તેઓ આવું કરી રહ્યા છે તે વાસ્તવમાં સત્ય નથી પણ હાલ રમતની મજા લઈએ કારણ કે આપણે જે કરીએ છીએ તે ફક્ત એક તે ફક્ત એક રમત છે જીવન રમત છે કારણ કે તે ખતમ થઈ જાય છે પણ મહત્વની વાત એ છે કે તમે તમારી અંદર કેવા છો જો તમે એવી રીતે અહીંયા છો કે તમે ફક્ત પોતાની જરૂરિયાતોના હિસાબે ચાલો છો તો તમે ઘણું તુચ્છ રીતે જીવશો પણ જો તમે કોઈ જરૂરિયાત વગર અહીંયા બેસી શકો છો અને જે જરૂરી છે તે કરો છો તો તમે અદ્ભુત જીવન જીવશો અમારી ઈચ્છાને આશીર્વાદ છે કે તમે એક અદ્ભુત જીવન જીવો પોતાને માટે આને હકીકત બનાવો